વલસાડ પોલીસની સરાહનીય કામગીરી ઘરેથી નીકળી ગયેલી સગીરાને માતા પિતાને સોંપાઈ. પોલીસ અધિક્ષક રાજેશ પરમાર સાહેબ, વડોદરા તથા પોલીસ અધિક્ષક જીએસ બારિયા તથા નાયબ પોલીસ અધિક્ષક ડીએચ ગોર, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર નકમ સાહેબ વલસાડ નવના સૂચના તથા માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ સગીર વયની બાળકીને શોધી કાઢવા તથા મળી આવે તેના વાલીની પરત સોંપવા જણાવેલ હોય, જે આધારે તારીખ 5/6/2023 રોજ વલસાડ રેલવે સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટાફના એએસઆઈ બચુભાઈ લક્ષ્મણભાઈ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ, વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ રીટાબેન, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણજી, વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન નવના નાઇટ ડ્યુટીની ફરજમાં હતા. તે દરમિયાન 3 વાગ્યાની આસપાસ વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર એક સગીર વયની દીકરી મૂંઝાયેલ હાલતમાં આંટાફીરા મારતી હોય અને તેની સાથે કોઈ ન હોય, સદર સગીર વયની દીકરીને મહિલા કોન્સ્ટેબલ સોનલબેન તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ નાઓને પૂછપરછ કરતા ગભરાયેલ હાલતમાં હોય, કોઈ બોલતી ન હોય જેથી તેને વિશ્વાસમાં લઈ સહાનુભૂતિ દ્વારા સી ટીમના ઇન્ચાર્જ વુમન હેડ કોન્સ્ટેબલ સાવીબેન તથા વુમન હેડ કોન્સ્ટેબલ રીટાબેન દ્વારા તેને સમજાવી પૂછપરછ કરતા તેણીએ તેનું નામ મહિરાબાનું મહંમદભાઈ બચુભાઈ, જાતે સંઘી મુસ્લિમ, ઉંમર વર્ષ 15, 2 મહિના, 11 દિવસ, ધંધો અભ્યાસ રહેવાસી માંડલ, ઉર્દુ પાઠશાળા પાછળ, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ વાળી જણાવેલ અને તેણીના ધોરણ 10માં ઓછા ટકા આવવાથી તેણીને તેની માતાએ ઠપકો આપતા માઠું લાગ્યા હતા, ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હોવાનું જણાવેલ, જેથી તેની વધુ પૂછપરછ કરતા તેણીના માતાનો મોબાઈલ નંબર જણાવતા તેમને સંપર્ક કરતા તેની માતાએ જણાવેલ કે મારી દીકરી 3 દિવસથી ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવ્યું હતું, તેમજ આ બાબતે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ હોવાનું જણાવેલ છે, જેથી માંડલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને જાણ કરતા આજરોજ માંડલ પોલીસ બાળકીના માતા પિતા સાથે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન આવતા સગીર વયની બાળકીની પરત સોંપેલ છે, તેમજ હવે પછી ભવિષ્યમાં આવું પગલું નહીં ભરવા માટે તેણીને સમજાવવામાં આવેલ છે. રિપોર્ટર અસફાક શેખ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.